પાલનપુરથી 35 કિલોમીટર દૂર આવેલા જેસોર રેન્જ અભયારણ્યમાં ગુજરાત વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે। આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પર્યાવરણનું મહત્વ સમજે અને તેના જતન માટે પ્રયત્નશીલ બને। પહેલા વેલકમ ટુ જેસોર બધાને, વાલી બહેનો, વાલા ભાઈઓ, વાલા ટીચર, વાલા મેડમ, મારા તરફથી બધાને વેલકમ ટુ જેસોર ભલે પધાર્યા। મારું નામ અમિત ઠાકોર, હું વાઇલ્ડ લાઈફનો ઇન્સ્ટ્રક્ટર છું। આપણે કાલ બપોરથી સોજ સુધી ભેગા રહેવાનું બધાએ, પણ જંગલમાં જતા પહેલાં જંગલના નિયમ શીખવા પડે। પણ તો આ જગ્યાની વાત કરીએ તો ગુજરાતીમાં જેસોર વન્ય જીવ અભયારણ્ય, અંગ્રેજીમાં જેસોર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી। અહીં આપણને સાંભળો, અહીં 2 કલાક ભણવાનું, 6 થી 7 કલાક ફરવાનું, પ્રાણીઓ ભય વગર જીવી શકે, મુક્ત રીતે ખોરાક લઈ શકે, ધારે કરી શકે, પોતાની રીતે મરજી મુજબ કરી શકે, એમાં કોઈ ડર હોતો નહીં। અભિયાન કે આમાં આવે ભય વધતા હારણે અભિયાન કેટલાય કોઈ ખબર લખો, આપણા ગુજરાતમાં કુલ 24 અભિયાન આવેલા છે। હવે જો આ જેસોરની વાત કરીએ, અભિયાન ઉપર આવી ગયા સીધા હવે પાછા આપણે ડુંગરો પેલો એ જેસોર પર્વત, જેસોર પર્વત ગુજરાતમાં આનો બીજો નંબર આવે, ગુજરાતમાં જેસોર પર્વત નો ગુજરાતમાં બીજો નંબર આવે તો નંબર 1 કયો, પહેલો કયો તમને ખબર હે? ગુજરાતમાં ઊંચા ઊંચો પર્વત કયો? ગિરનાર। સાચી વાત, જેસોર ગુજરાતમાં બીજા નામે, નંબર 1 હોય તો ગિરનાર, નંબર 2 જેસોર। જો રીંછ નિશાચર પ્રાણી, નિશાચર, નિશાચર એટલે રાત્રે ચારો ચાર દિવસે ક્યારે જોવા મળતી નથી, પણ દીપડાનું કોઈ નક્કી નથી, 24 કલાક ભટક્યા કરે, પણ રીંછ તો રાત્રે જ નીકળે, દિવસે જોવા મળતી નથી, દિવસે જોવી તેની ગુફા જોડે જવું પડે, અને પછી દોડાવે મજબૂત રહેવું પડે, બરાબર? એ રાત્રે આપણી ક્યાંક તમને આપણે આટલામાં જ બતાવશું, પણ આપણે જંગલમાં જ જોઈએ નહીં, બરાબર? હવે લખો રીંછનું વજન, વજન લખો 100 થી 150 કિલો, 100 થી 150 કિલો। આયુષ્ય 60 થી 65 વર્ષ, 60 થી 65 વર્ષ। ભાઈ ખોરાક, મુખ્ય ખોરાક શું ખાય લખો, કીડી, ઉધઈ, પકોડા, કીડી, ઉધઈ, મકોડા, કીડી, ઉધઈ, મકોડા, વડના ટેટા, વડના ટેટા બોર, વડના ટેટા બોર, ગરમાળાની સિંગો, જાંબુ, ટીમરું જેના પાનમાંથી બીડી બને, ટીમરું, કેરી, લીલા પાંદડા, મધ, સાંભળો કડક સૂચના, કોઈ પણ પ્રાણી સામે આવે કે પાછળ આવે, આજુબાજુ આવે, કોઈ ભાગતા નહીં, કોઈ ભાગવાનું નથી, કોઈ પણ પ્રાણી દોડીને સ્પીડ બતાવી નહીં ક્યારે પણ, કે તમારો હોમે આવી ગયો દીપડો, કે પાછળ આવી ગયો, પાછળ આવી ગયો તો ઉભા રહેવાનું, યા પછી ફરી જવાની બાજુ, એ બેસી જાઓ, તમે તમને કશું કરે નહીં, પણ તમે દોડ્યા, કોઈ પણ પ્રાણી તમે દોડીને પીઠ બતાવો તમારી, તો એ શું સમજે કે અમારો શિકાર હોય? નિયમ એવો હોય ખરેખર, સાચા નિયમ, કે પ્રાણી તમારા સામે આવી જાય તો તમારે એની સામેથી નજરથી નજર મળાવો, ઓમ દીપડા પૂછે કે ભાઈ મજામ છો, પૂછી શકો કે ભાઈ મજામ છો, પૂછી શકો ના, એટલે આપણે આમ તાકાત નથી, અને જો નજર મળી ગઈ તો પછી હટવી ન જોઈએ ત્યાંથી, જો હટાવી ન હોય તો પણ તમને કમજોર સમજે, કે કમજોર એટલે તમારા ઉપર સીધો હુમલો કરી દેશે, બધા નેચરલી ઊભું થઈ જવાનું, આમ બધા નેચરલી ઊભું થઈ જવાનું, કે ભાઈ ના કે કશું કરે નહીં, તમે ભાગમ ભાગી તો કોઈએ પણ કરવાની નહીં, એટલે બને એટલી શાંતિ રાખો, અને એકબીજાને અડવાનું પણ, જુદું રેડવાનું, અને કોઈ અચાનક એવું લાગે કોઈ આવી ગયું તો ક્યાં જાઓ, ઊભું થઈ જવાની જગ્યા છોડવાની નહીં, તમને કશું દવા દઈ એ જવાબદારી મારી।
जैसोर अभयारण्य वनस्पति वैविध्य थी समृद्ध है, जेमा 466 जातनी वनस्पतिओ आवेली छे, तेमा 196 जातनी काष्ठ औषधिओ अने 31 जातना घासनो समावेश थाय छे। जैसोरना वनों भले शुष्क लागे परंतु ते फलदायी वनों छे अने औषधीय छोड़ना भंडार छे। મોસી પવન ફૂંકાય એટલે તે પર્વતનું આ બહુ સારામાં સારું કામ નહીં, એ માટીને આ બાજુ આગળ વધતા દેતો નથી ને કઈ રણ આવી ગયો, ધીમે ધીમે દોડે આ બાજુ। ઇન્ડો ઓસ્ટ્રેલોઇડ ને એ બે તકતીઓ અથડાઈ એટલે 33 નામનો મહાસાગર હતો એ આખો સમાઈ ગયો ને એની જગ્યાએ હિમાલય નામની આખી સૌથી પહેલા બની અરવલ્લી ગિરિમાળા કદી શરૂ થાય ત્યાંથી પૂરી થાય તો સૌથી પહેલા સાબરકાંઠા માંથી બે ભાગ પડ્યા, અરવલ્લી જિલ્લો બન્યો, અરવલ્લી જિલ્લાથી સ્ટાર્ટ થાય અરવલ્લી ગિરિમાળા, ત્યાં નાની નાની ટેકરીઓ સ્ટાર્ટ થાય, ત્યાંથી આ બધું આવે ઈડરના પર્વતો સાંભળ્યો છે, ઈડરીઓ ગઢ, ઈડરીઓ ગઢ અરવલ્લી ગિરિમાળામાં આવે, થોડા આગળ દાતા અંબાજીના પર્વતો, અંબાજી બાજુ જતા છે ને પર્વત દેખાય એ અરવલ્લી ગિરિમાં આવે, થોડા આ બાજુ આવીએ દાંતીવાડા બાજુ, દાંતીવાડાના પર્વતો, પછી અહીં આવી જેસુની ટેકરીઓ અરવલ્લી ગિરિમાળામાં આવે, આથી આગળ જઈએ આમ રાજસ્થાન માઉન્ટ આબુ સાંભળ્યું નામ ગયા છો, માઉન્ટ આબુ અરવલ્લીનું ગિરિમાળામાં ઊંચું ઊંચું શિખર માઉન્ટ આબુમાં આવ્યું રાજસ્થાનમાં। આજનો પ્રથમ દિવસ કેવો રહ્યો તમારો? અમે અહીં આવ્યા ત્યારે અમિતભાઈ અમને અભયારણ્ય વિશે ખૂબ સરસ અને સારી માહિતી આપી હતી। આજે અમને જે અભયારણ્ય વિશે જાણવા મળ્યું તે અમે પુસ્તકોમાં પણ ક્યારેય ભણ્યા નથી। અમે ટ્રેકિંગ બાદ 12:30 આવ્યા, તેમાં ભોજનમાં દાળ બાટી ભાત અને ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હતી અને ખૂબ જ મજા આવી અને આજનો દિવસ પણ સારો રહ્યો। ખાખરો વત્તા કેસુડો, કૌંસમાં લોકો હિન્દીમાં પલાશ, અંગ્રેજીમાં બ્યુટી મોનસ્પોરમાં સાંભળો, દરેક વૃક્ષનો ગુંદ ખવાય, કોઈ એવું નહીં કે ગુંદ નથી ખવાતો પણ એને અલગ અલગ રીતે ઉપયોગ થાય। તો આ ખાખરાનો ગુંદ કેવી રીતે નીકળે? ગુંદ એક પ્રકારનું વૃક્ષનું લોહી જોઈએ। હવે સાંભળો, આનો ગુંદ શું કામ આવે? આયુર્વેદિક દવા સાંભળો, ખાસ બહેનો માટે સાંભળજો ખાસ, અને ભાઈઓને પણ ક્યારેક કામ લાગશે દવા। જ્યારે કોઈ બેન પ્રેગ્નન્ટ હોય 9 મહિના પૂરા થાય આપણે દવાખાને લઈ જઈએ, હવે લગભગ બધા ડિલિવરી દવાખાને કરાવે, એકડથી એકથી લઈ સારા દાડા દેખાય ત્યારથી મળી, અને એ ગુંદ ખાવાથી એટલી શક્તિ આવી જાય એના અંદર કે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે નોર્મલી થાય, કોઈ દવાખાને લઈ જવાની જરૂર પડે નહીં, જેને ખબર અમુક ટાઈમ પર વીસીકડે ભૂવા પાડી જાય ઝેર ઉતારવા માટે, એ ખોટી વાત છે, કોઈ ભૂવા ઝેર ઉતારતા નથી, એને કેમ મત લઈ જો, થોડી વાર માટે ડાન્સ કરશે બરોબરનો કરશે એટલે ધીમે ધીમે પાછું આપણા જેવું નોર્મલ થઈ જશે, એનું જસ્ટ ઝેર ઉતારવા માટે શું કરવું? બોરડીના પાન લેવાના, પાનને વાટી દેવાના, વાટીને જે જગ્યાએ વીસી કડી હોય ચોપડી દેવાના, થોડી વાર એ માણસ નોર્મલ થઈ જશે। ઓળખો કોઈ જિંજારો ઉરી અથડા જ્યારે થાય ને તમને તાવ તાવ આવી જાય, પહેલાં તાવ આવે, કોઈ જો થયા પહેલાં તાવ આવે આવે ને તાવ તાવ આવે ને પછી શરીર દુખવા માંડે અને ભાઈ ધીમે ધીમે સ્કીલ જેવું નીકળે અને એની રીતે મટી જાય આ થયેલું, તો તમને એવું લાગે કે ના મને ખાલી ઉડી છોડા નીકળશે, તો એને જો રાહત કરવી હોય તમારે જસ્ટ એ ન નીકળવા દેવું બહાર સ્કીલ જેવું, તો આ એના પાન લેવાના જિંજારાના પાનને વાટી દેવાના અને વાટી અને તમારા શરીર ઉપર ચોપડી ઊંઘી જવાનું ખાલી એકવાર જ,
આ સાતમો પણ રાખવામાં આવે એ આંબલીનો એક બીજો ઉપયોગ, આંબલીના કચુકાનો બીજો ઉપયોગ. ઘણી વાર આપણને શરીરમાં ઘણી વાર માણસને કોઢ નીકળે, કોઢ કોઢ આંબલીના સૂકા કચુકા વાટીને કોઢવાળા દર્દી પર લગાવવાથી, ચામડી પર લગાવવાથી કોઢ મટે છે. આપણા ત્રણ ઝાડે જે 24 કલાક ઉક્સિજન આપે એમાં એક વડ આવ્યો, એક તુલસી ને કાસો પાલો. એટેક આવવાનું હોય એટલે જો ફરી એટેક ન લાવવું હોય તો સારામાં સારી દવા મવડાનું ઉપરનું જે થડ આવે ને, થડની અંદર થોડું ફૂલી દેવાનું, અંદરથી છાલ નીકળે, અંદરથી છાલ નીકળે. એ છાલ આપણે હૃદયની આજુબાજુ, એ હૃદયની આજુબાજુ છાલ લઈ અને કૂટી બરોબરની ચોપડવાની, વધારે નહીં પણ 4-5 દિવસ અઠવાડિયે. તો તમારી જે પણ બ્લોક અંદર નળીઓ બ્લોક થઈ ગઈ છે ને, 100% ખુલ્લો, એટલી એમાં ગરમી હોય અને તમારી બીજી વાર એટેક 100% આવે નહીં, ખુલ્લ નોખશે અંદરનું બધું જોમેલું. પેટમાં ગરમી ના પડે ત્યારે ઉમરાના ફળ વાટીને પીવડાવવાથી પેટમાં કરમિયા મટે છે. ભાઈ તમારા જોડે છોકરી જોડે ઝાડ રહ્યું, આ તમારો હોમે ઓળખો કોઈ એને? રતન જ્યોત આંખો માટે સારામાં સારી. તો રતન જ્યોતના પાન વાટીને કપાળ પર લગાવવાથી નંબરના ચશ્મા દૂર થાય છે, નંબરના ચશ્મા દૂર થાય. જો અડુસીના પાન વાટી, અરે ઉકાળીને પાણીમાં, અડુસીના પાન ઉકાળીને પાણીમાં, ખાંસી વાળા દર્દીને, ખાંસી કભી ખાંસી કભી દર્દ, ચકી કઈ કુદરતી કોઈ પણ મોટર કે પંખો કે કોઈ પણ લાઈટ નું કનેક્શન નથી, ડાયરેક્ટ કુદરતી પાણી આવે. આ પંખો ફરશે ઉપર, ત્યાંથી ધીમે ધીમે પંખો ફરશે એટલે હવા આવશે, પંખો પર ફરે ને આમાં પાણી નીકળશે. કુદરતી વાઇલ્ડ લાઈફ ને પાણી પીવા માટે અહીંયા જે પ્રાણીઓ એમને કુદરતી રીતે વ્યવસ્થા કરેલી છે અમે, કે ધીમે ધીમે પંખો ફરશે ને આમાં ધીમે ધીમે પાણી બહાર આવશે. જોઈ લો, ઉપર ફર્યો અહીં પાણી નીકળ્યું, એમાં કોઈ મોટર નું કનેક્શન નથી, લાઈટ નું કનેક્શન પણ નથી. કુદરતી પાણી પીવા માટે વ્યવસ્થા, કે આપણે પાણી રેડવા જરૂર પડે નહીં, ક્યારેક પાણીની જરૂર પડે એને પીવા માટે લગભગ 24 કલાકમાંથી પ્રાણીને એકવાર પાણી પીવા જોઈએ ને જોઈ જોઈ જ. બકરા ખાય શું કરે લાત મારો પોજન દૂર હોય છે. ત્રણ શબ્દો હું બોલીશ, એક ઘોડો, એક ઋષિ અને એક વિદ્યાર્થી. વિદ્યાર્થી, ઋષિ, વિદ્યમ ફલમ ફૂલમ સબ્જીયમ ફલમ, આની જોડે આઈને ફલમ બોલો તને તાત્કાલિક એક ફળનું નામ બોલવાનું, બરોબર? સાચું બોલો કે કેરી, તો પછી આની ગેમ આગળ ચાલશે. ફલમ ફૂલમ સબ્જીયમ ફલમ સબ્જીયમ અભિનય કરી શકો, તમને જે આવડતું હોય
પણ આપણે થોડી પર્યાવરણની ચર્ચા કરીએ પહેલા, પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. મેં તમને સવારમાં કીધું હતું કે આપણે આજુબાજુ કયો પર્યાવરણ દેખાય, બરોબર ને? તો ટાઈમ સર ઉનાળો બેસે, ટાઈમ સર શિયાળો બેસે, આપણે તો કેવું હોય, વગર સિઝનમાં વરસાદ આવે, વગર સિઝનમાં ગરમી પડે, વગર સિઝનમાં ઊંધું ઊંધું થાય. એનું કારણ શું? કે આપણા જે વૃક્ષો બહુ ઓછા છે. उसका भी बड़ा नाम है, गोद में बिठा लो, हर गोद में बिठा लो, बच्चे का क्या काम है, मेरे गले में तुम्हारा क्या काम है. ધ્યાન ધરો, આંખો બંધ કરીને ચારે બાજુ કે કઈ બાજુ અવાજ આવે પક્ષીનો. જેસોર રીંછ દીપડા અને અદ્ભુત પક્ષી સૃષ્ટિનું નિવાસ સ્થાન છે. તદુપરાંત યુગપુરાણા મહાદેવ મંદિર તરફ જતી ગાઢ વૃક્ષાચ્છાદિત કેડીઓ ધાર્મિક યાત્રાળુઓને આકર્ષે છે. આ સગળું હજારો પ્રવાસીઓ, ટ્રેકર્સ અને વનસ્પતિ પ્રેમીઓને ખેંચી લાવે છે, જે સ્થાનિક અર્થવ્યવસ્થાને ઘણી મદદ કરે છે. આ રીંછની ગુફા છે, જોઈ લો તમે. આ રાત્રે રીંછ રોકાણ અહીં કરે છે, બહુ મોટી ગુફા છે રાત્રે. અને રીંછ અહીં લગભગ દિવસે અવાજ કરીએ તો અહીંથી નીકળી જાય, હશે તો પણ નીકળી ગઈ હશે લગભગ, અત્યારે નથી અંદર. બહુ મોટી ગુફા છે, રાત્રે રીંછો આમ રોકાણ કરતી હોય, આમ રહેતી. રીંછના પગલા પણ પડે છે, જોઈ લો તમે. સામે પેલા પગલા રહ્યા ત્યાં દેખાય, બહુ ઊંડા છે, અંધારું પડે છે એટલે બધું જોવા મળે નહીં. વિદ્યાર્થીઓ આપણે બતાવીએ ગુફા, રીંછની ગુફા બતાવીએ, ઘણી મોટી ગુફા છે અંદર, જોઈ લો. અંદર અંધારું પણ પડતું હશે લગભગ. જેસોર તેની નજીકમાં રહેતા લોકો માટે અમૂલ્ય પર્યાવરણીય સેવાઓ આપે છે. તેનું કારણ તેના જંગલોમાં સચવાયેલું ભૂગર્ભજળ અને જળાશયો છે. તેથી આ ક્ષેત્રની ખેતી સમૃદ્ધ છે અને લોકો ઘઉં, ચણા, કપાસ તેમજ ઋતુ અનુસાર શાકભાજીનો પાક લેવા માટે સમર્થ છે. Shiva, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya.
બીજાને ઘેર વાવો, બસ આટલું કરવાનું, બીજું કશું કરવાનું. સિબિલ સફળ થઈ ગયા. એક માણસ જયારે પોતાના જન્મ થાય, એક વૃક્ષ વાવશે ને તો ઘણું થઈ ગયું. પાછું આપણું જે પણ પાછળનું જે નુકસાન થયું ને આપણને, અને અત્યારે જે નુકસાન આપણે ભોગવીએ છીએ, વરસાદ નથી આવતા, આ જે બધા સુધારો થઈ જાય. આટલું કામ કરવાનું, બીજું કશું કરવાનું નથી. ભણવાનું પણ ખરું એના જોડે, પણ પોતાના જન્મ સાથે અત્યારે એક વૃક્ષ લાવવાનું, બસ બીજું કશું કરતા નહીં. પછી વચન આપી દે બધા મને, આ પૂજા કરો. બોલો કે હું મારો જન્મદિવસ આવશે ત્યારે હું એક સાક્ષી માની વચન આપો છું. તમને પણ અનુભવ થયો હશે કે કાલથી આવ્યા હશો ત્યારથી તમારી પાછળ અમિતભાઈએ તમને કોઈ પણ જાતની તકલીફ પડવા દીધી નહીં હોય, બરોબર ને? અને એમનું નેચર જ છે સદાય હસમુખાને એ રીતે, તો આપણે એમનું ત્રણ તાળીથી સન્માન કરીશું. એમનો ખૂબ ખૂબ આભાર અને એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર.